હેલો ફ્રેન્ડ્સ એલ કે એકેડેમીમાં તમારું સ્વાગત છે હું છું હરિઓમ દવે અને આજે આપણે જોઈશું ઓક્ટોબર મંથનું કરંટ અફેર્સ એ તો ફ્રેન્ડ્સ આપણો ફર્સ્ટ ટોપિક છે મહાત્મા ગાંધી જન્મજયંતિ તાજેતરમાં એટલે કે બે ઓક્ટોબર બે હજાર એકવીસના રોજ જે છે મહાત્મા ગાંધીની એકસો બાવન મી જે છે એ દેશમાં ઉજવવામાં આવે હતી અને આ સાથે સાથે જ જે છે એ દેશના પૂર્વ વડાપ્રધાન જે છે લાલ બહાદુર શાસ્ત્રીને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે બંને મહાપુરુષો દેશના બંને મહાપુરુષોની જન્મ જે જે છે છે એક જ દિવસે દિવસે થયો હતો માટે આ બંનેની ઉજવવામાં આવે છે વાત કરીએ આજે આપણે મહાત્મા ગાંધી વિશે તો મહાત્મા ગાંધીનો જન્મ બે ઓક્ટોબર ઓગણીસો ઓગણસિત્તેરના ના રોજ પોરબંદર ગુજરાત ખાતે થયો હતો તેઓ એક પ્રખ્યાત વકીલ રાજકારણી સામાજિક કાર્યકર અને લેખક હતા જેમણે બ્રિટિશ શાસન વિરુદ્ધ ભારતના રાષ્ટ્રવાદી ચળવળમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી ગાંધીજીના એમ કહેવાય છે કે ભાઈ દેશને આઝાદી આપવામાં જે છે એમનો સૌથી મોટો ફાળો હતો દેદી હમે આઝાદી બિના ખડગ બિના ઢાલ સાબરમતી કે સંત તુને કરદી આ કમાલ કે કંઈક એવી અહિંસક ચળવળ દ્વારા જે છે એને વર્ષોથી જે લોકો ના કરી શકે એને માત્ર થોડા વર્ષોમાં કરી બતાવ્યું અને અંગ્રેજોને જે છે એ ભારત છોડીને જવું પડ્યું અને દેશને જે છે એ આઝાદી પ્રાપ્ત થઈ હતી તો શરૂઆતથી જોઈએ કે સત્યાગ્રહ દક્ષિણ આફ્રિકામાં જે છે એમણે પોતાના જીવનના લગભગ વીસથી બાવીસ વર્ષ જેટલે છે વિતાવ્યા હતા ત્યાં એમણે જન ચળવળની નવી પદ્ધતિ એટલે કે સત્યાગ્રહની સ્થાપના કરી અને તેની સાથે જે છે તેઓ સફળતાપૂર્વક જે છે જાતિવાદી શાસન સામે હતા હવે ત્યાંની વાત કરીએ તો મહાત્મા ગાંધીએ જે છે એમનો પ્રાથમિક અભ્યાસ જે છે એ રાજકોટની કોલેજ કાર્ડ અભ્યાસ ભાવનગરમાં પૂર્ણ કરે છે અને વકીલાતનો અભ્યાસ જે છે એમણે લંડન ખાતે કર્યો હતો આફ્રિકાની અંદર જે છે તેઓએ શેઠ અબ્દુલ્લા એન્ડ અબ્દુલ્લા સન્સ પેઢી વ્યાપારી પેઢી વતી જે છે તેઓ કેસ લડતા હતા વકીલાતની પ્રેક્ટિસ કરી રહ્યા હતા એ અમુક વર્ષો દરમિયાન જે છે ગાંધીજી આફ્રિકામાં રહે છે એ દરમિયાન જે છે એક દિવસની વાત છે કે જ્યારે ગાંધીજી એ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હોય છે અને તેઓ વર્ગ એકના જે ડબ્બામાં બેઠા હોય છે હવે એ સમયે જે છે ટ્રેનની અંદર જેમ અત્યારે આપણે જોઈએ છીએ કે ભાઈ એસીની અંદર જે છે એ મતલબ એસી ટ્રેન હોય બરાબર છે ટીયર વન ટીયર ટુ જનરલ કોચ એ રીતના અલગ અલગ જે છે એ જે રીતના જોવા મળે છે સેમ એ પ્રકારે જે છે એ વખતે પણ વર્ગ એક વર્ગ બે વર્ગ ત્રણ એવા જે છે ટ્રેનના ડબ્બાઓ જોવા મળતા હતા જેમાં લોકોએ જે છે એમના સ્ટેટસને અનુરૂપ જે છે બેસવું એ પ્રકારનો જે છે આગ્રહ રાખવામાં આવતો હતો સામાન્ય રીતે જે છે અંગ્રેજો વર્ગ એકના ડબ્બામાં બેસતા હતા અને જ્યારે ભારતીયો તેમજ આફ્રિકનો ટૂંકમાં કહે તો અશ્વેત લોકોને જે છે એ વર્ગ એકના ડબ્બામાં બેસવાનો અધિકાર ન હતો અને ગાંધીજી જે છે એમાંય વર્ગ એકના ડબ્બામાં મુસાફરી કરી રહ્યા હોય છે ત્યારે અંગ્રેજ અફસરનું જે છે ધ્યાન જાય છે ટ્રેન રોકાવી અને તેઓએ જે છે ગાંધીજીને ધક્કો મારીને જે છે બહાર કાઢી મૂક્યા આ રીતના જે છે ગાંધીજીનું અપમાન થાય છે એ વખતે જે છે નક્કી કરે છે ગાંધીજી કે જે રીતના તમે મને જે છે આમ ધક્કો મારીને જે છે એ બહાર કાઢ્યો તો એક દિવસ હું તમને જે છે ધક્કો મારીને મારા દેશની બહાર કાઢીશ ત્યારથી જે છે આ પ્રતિજ્ઞા લીધી અને એમ કહેવાય છે કે આફ્રિકાની અંદર જે છે કોઈ બીજા દેશમાં જે છે એમને એ રંગભેદ સામે જે છે એક આખું આંદોલન જે છે શરૂ કર્યું સત્યાગ્રહ જે છે શરૂ કર્યો અને ત્યાં આફ્રિકાની અંદર જે છે અંગ્રેજ સરકારને ઘૂંટણ પર બેસાડી આ જે છે એમની એક જીત હતી અને એના પડઘા જે છે એમ કહેવાય છે કે ભાઈ આ ભારત સુધી જે છે એના પડઘા પડ્યા હતા ભારતમાં પણ લોકોના ધ્યાનમાં આવ્યું કે કોઈ ભારતીય મૂળનો વ્યક્તિ જે છે આફ્રિકાની અંદર જે છે અંગ્રેજોને એ ઘૂંટણી ગોપાલકૃષ્ણ ગોખલેને પડે છે ત્યારે એમણે જે છે ગાંધીજીને પત્ર લખ્યો કે મોહનદાસ તમારી જરૂર જે છે એ ભારતને છે તમારા દેશને જે છે તમારી જરૂર છે જેમ તમે આફ્રિકાની અંદર જે છે અંગ્રેજોને પરાજિત કર્યા છે અંગ્રેજોને જે છે એ એનો નિર્ણય પાછો ખેંચવા માટે મજબૂર કર્યા છે એમ તો ભારત પણ આવો ભારત પણ જે છે અત્યારે અંગ્રેજો નું ગુલામ છે અને ભારતને પણ જે છે આઝાદી જોઈએ છે 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 એમની માન જે જે ગાંધીજી જાન્યુઆરી રોજ દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા ફેર્યો ભારતના વિકાસમાં વિદેશી ભારતીય સમુદાયના યોગદાનને ચિહ્નિત કરવા માટે દર વર્ષે નવ જાન્યુઆરીએ પ્રવાસી ભારતીય દિવસનું આયોજન કરવામાં આવે છે ત્યારથી જ જે છે એમ કહેવાય છે કે મતલબ જ્યારે ગાંધીજી જે છે નવ જાન્યુઆરી ઓગણીસો દિવસ તરીકે જે છે ઉજવીએ છીએ છેલ્લા કેટલા વર્ષોથી જે છે ભારતની અંદર જે છે દર વર્ષે આ દિવસ પ્રવાસી ભારતીય દિન તરીકે જે છે ઉજવાય છે દર વર્ષે નવ જાન્યુઆરી એક વખત જે છે એ આફ્રિકાના આફ્રિકાની આઝાદીમાં જેમ ભારતની આઝાદીમાં મહાત્મા ગાંધીજીનું અમૂલ્ય યોગદાન છે એમ આફ્રિકાને આઝાદ કરવામાં નેન્સન મંડેલા ત્યાંના જે છે એક મહાન નેતાનું યોગદાન છે એમને ગાંધીજી વિશે એવું કીધું હતું કે ભારતે જે છે અમને મોહનદાસ આપ્યા હતા બેરિસ્ટર મોહનદાસ આપે છે પણ અમે જે છે ભારતને આફ્રિકાએ એટલે કે અમે એટલે કે આફ્રિકાએ જે છે ભારતને મહાત્મા ગાંધીની ભેટ આપી કે ભારતથી જેઓ આફ્રિકા આવ્યા ત્યારે બેરિસ્ટર ગાંધી હતા પણ જ્યારે આફ્રિકાથી પરત જાય છે ભારત ત્યારે મહાત્મા ગાંધી બનીને પરત જાય છે ભારતમાં સત્યાગ્રહ ચળવળ ગાંધીજી માનતા હતા કે અહિંસાનો ધર્મ તમામ ભારતીયોને જે છે એક કરી શકે છે ગાંધીજીનો જે છે એવો સ્પષ્ટ આગ્રહ હતો ગાંધીજી છે એવું માનતા હતા કે અહિંસા નામના શસ્ત્રથી આપણે ધારી એટલી સફળતા જે છે પ્રાપ્ત કરી શકીએ અને અહિંસાના શસ્ત્રથી જ જે છે આપણે એ અંગ્રેજો સામે આઝાદી પ્રાપ્ત કરીશું ચંપારણની એમ કહેવાય છે કે બિહારની અંદર અને લગભગ આખા દેશમાં પરિસ્થિતિ કંઈક એવી હતી કે ખેડૂતોનું ખૂબ જ શોષણ થઈ રહ્યું હતું અમુક પ્રદેશોમાં જે છે જેમ કે બિહાર જે છે ઉત્તર પ્રદેશ ત્યાં તો જે છે અંગ્રેજો જે પણ કહે એ પાક જે છે ખેડૂતોએ ફરજિયાત વાવો પડતો હતો જેમ કે એ સમયે જે છે અંગ્રેજોએ તમામ ખેડૂતો ઉપર જે છે એ એવો આગ્રહ કર્યો એવો જે છે મતલબ અન્યાય કરે છે કે તમારે જે છે ફરજિયાત ગળી જે છે એનો પાક વાવો પડશે હવે ખેડૂતોને જે છે એક તો આનાથી ખૂબ જ ઓછી આવક થતી હતી બીજું કે એનું જે છે મતલબ જે કંઈ ટેક્સ દેવો પડે છે એ પણ જે છે એ મહેસૂલ પણ જે છે વધારે દેવી પડતી હતી જેને લઈ અને જે છે ખેડૂતો એવું ઈચ્છતા હતા કે એમને જે છે આ ગળીના પાકના વાવેતરથી મુક્તિ મળે અને તેમને જે કંઈ પાક વાવો છે એ વાવી શકે તમને બધાને ખ્યાલ હશે કે ખેતી ખેડૂત જે છે હંમેશા ખેતરની અંદર પાકની ફેરબદલી કરતા હોય છે કે અનાજ તો કે સંપૂર્ણ સમય સુધી આખા વર્ષ દરમિયાન જે છે એ ધાન્ય પાકો નથી લેતા વચ્ચે વચ્ચે કઠોળ પણ લે છે વચ્ચે ચોખા પણ લે છે કે જેનાથી જમીનમાં પોષક તત્વોનું પ્રમાણ જે છે એ જળવાય રહે એકને એક પાક જે છે એ કન્ટિન્યુઅસ વાવવાથી જે છે જમીનની ફળદ્રુપતા જે છે પૂરી થઈ જાય છે પણ અંગ્રેજોને કોણ સમજાવે એવો જે છે ફરજિયાત જે છે ખેડૂતોને મતલબ આ પ્રકારનો નિયમ જે છે એ દાખલ કરવાનું કહી દીધું હવે જ્યારે ખેડૂતોએ જે છે મતલબ એમ કહેવાય છે કે ગાંધીજીને વાત કરે છે તો ગાંધીજી જે છે ત્યાં જાય છે અને એમનું જે છે મતલબ સૌ પ્રથમ તો તપાસ કરે છે કે ખેડૂતોની જે કંઈ વાત છે એ બરાબર છે કે કેમ જ્યારે એમને લાગે છે કે ના ખેડૂતો જે છે એમાં સાચા છે ત્યારે જે છે એ મતલબ ત્યાં આંદોલન કરે છે અને અંગ્રેજોને જે છે મજબૂર કરે છે કે ભાઈ ત્યાંના ખેડૂતો જે કંઈ વાવું હોય તે વાવી શકે છે આ જે છે ભારતની અંદર એમની પ્રથમ જીત હતી એક્ઝામમાં તમને પૂછાય કે ભારતની અંદર ગાંધીજીનું પ્રથમ આંદોલન કયું હતું તો મિત્રો લખવાનું છે આપણે ચંપારણ સત્યાગ્રહ કયો સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ ત્યારબાદ વર્ષ સત્યાગ્રહો સત્તરમાં ખેડૂતોને સમર્થન આપવા માટે સત્યાગ્રહનું આયોજન કર્યું હતું ખેડા સત્યાગ્રહ પણ જે છે ભારત જેમ ભારતમાં જે છે પ્રથમ સત્યાગ્રહ છે ચંપારણ એમ ગુજરાતની અંદર જે છે એક ખેડા સત્યાગ્રહ જે છે એમણે પ્રથમ કર્યો હતો પાક નિષ્ફળતા અને પ્લેગ રોગચાળાથી પ્રભાવિત ખેડાના ખેડૂતો જે છે આવક ચૂકવી શક્યા નથી અને મહેસૂલ વસૂલાતમાં થોડી છૂટછાટની માંગ કરી રહ્યા હતા હવે એ સમય થાય છે એવું કે અતિવૃષ્ટિ થાય છે મતલબ ખૂબ જ વરસાદ પડે છે જેને લઈ અને પાક જે છે એ નિષ્ફળ ગયો હોય છે ઉપરાંત પ્લેગ રોગ ચાલી રહ્યા હોવાથી ખેડૂતોની ઓમ પણ જે છે મોંઘવારી એટલી વગી ગઈ વધી ગઈ હતી કે તેઓ જે છે આવક ચૂકવી શક્યા નહોતા હતા તો એણે જે છે થોડી છૂટછાટ જે છે માગી હતી તો અંગ્રેજોએ જે છે એ સમયે ના પાડી હતી ત્યારબાદ જે છે ગાંધીજી તેમાં જે છે હસ્તક્ષેપ કરે છે અને અંગ્રેજોને જે છે એ ખેડૂતોની માંગ જે છે એ બનાવડાવે છે વર્ષ ઓગણીસો અઢારમાં તેઓ કપાસ મિલના કામદારો વચ્ચે સત્યાગ્રહ આંદોલન માટે અમદાવાદ ગયા હતા આ પણ એક જે છે એમનો એક મહત્વપૂર્ણ સત્યાગ્રહ હતો મિલ મજૂર સત્યાગ્રહ ખાસ યાદ રાખજો મિલ મજૂર સત્યાગ્રહ એ સમયે જે છે એક તો ઓગણીસો તમને ખ્યાલ જ હશે કે પ્રથમ વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું આ પ્રથમ વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું ઉપરાંત જે છે એ પ્લેગ રોગ જે છે ફાટી નીકળ્યો હતો બંને પરિસ્થિતિમાં જે છે ખૂબ જ મોંઘવારી કહેવાય કે વધી ગઈ હતી પ્લેગ રોગના લીધે જે છે એ કપાસ મિલના કારીગરો જે છે કામદારો જે છે એ જોબ મૂકી નોકરી મૂકી અને જે છે એ પોતાના ઘરે ચાલ્યા ગયા હોય છે જેમ આપણે અત્યારે હમણાં એક વર્ષ દોઢ વર્ષ પહેલાં જે છે જે રીતના કોવિડ કોરોના જે છે આવ્યું હતું અને સમગ્ર દેશની અંદર જે છે લોકડાઉન થઈ ગયું હતું સેમ એવી પરિસ્થિતિ જે છે ત્યારે થઈ હતી તમામ મજૂરો જે છે એ નોકરી આવવાનું જે છે એ લોકોએ મૂકી દીધું હતું જેને લીધે જે છે મિલ માલિકોને ખૂબ જ નુકસાન થઈ રહ્યું હતું એના રસ્તા તરીકે જે છે એના ઉકેલ તરીકે જે છે મિલ માલિકો જે છે એ એક પ્રપોઝલ મૂકે છે કામદારોને કે જો તમે અત્યારે આ પ્લેગના સમયગાળા દરમિયાન નોકરી માટે આવશો તો તમને જે છે એ વધારાનું બોનસ મળશે હવે બોનસ સાંભળી બોનસનું નામ સાંભળી અને જે છે એ મિલ મજૂરો જે છે આવે છે અને એ લોકો જે છે ત્યાં જોબ કરવા લાગે છે ફરીથી જ્યારે પ્લેગ્રોગ જે છે એની અસર સમાપ્ત થઈ જાય છે ત્યારે જે કંઈ વધારાનું બોનસ મિલ મજૂરોને મળી રહ્યું હતું એ બોનસ જે છે એ મિલ માલિકો જે છે કેન્સલ કરી નાખે હવે જેનો વિરોધ જે છે એ મજૂરોએ નોંધાયો અને કીધું કે અત્યારે એક તો રોગ ચાલી રહ્યો હતો બીજું પ્રથમ વિશ્વયુદ્ધ ચાલી રહ્યું છે તો મોંઘવારીઓએ માજા મૂકી છે તો બોનસ જે છે એ તમે ચાલુ રાખો પણ મિલ માલિકો કહે છે કે આ ખાલી પ્લેગ્રોગ પૂરતું જ હતું હવે પ્લેગ રોગ જતો રહ્યો એટલે અમે બોનસ ના આપી શકીએ તો એની એને લઈને જે છે એ વિરોધ પ્રદર્શન થાય છે ગાંધીજીએ પણ જે છે આંદોલનમાં ઝંપલાવ્યું અને મિલ માલિકોને જે છેવટે સમાધાન સ્વરૂપે એવું કીધું કે ભાઈ મિલ મિલમજૂરોને તમે પૂરેપૂરું બોનસ ના આપો તો કંઈ નહીં પાંત્રીસ ટકા જે છે બોનસ એમને આપો એ રીતનું જે છે એ નક્કી થાય છે અને આ આંદોલન જે છે એ સફળ ગયું ગાંધીજીનું જે છે આ પ્રથમ એવું આંદોલન હતું કે જેમાં તેણે ઉપવાસનો પ્રયોગ કર્યો હતો પાછળથી જે છે આ પ્રયોગ એમનો ખૂબ જ સફળ ગયો હતો એક્ઝામમાં તમને પૂછાય કે ગાંધીજીએ કયા આંદોલનમાં કયા સત્યાગ્રહમાં જે છે સૌ પ્રથમ ઉપવાસ જે છે એ કહેરા હતા તો આવશે મિલ મજૂર સત્યાગ્રહ ઓગણીસો અઢાર ત્યારબાદ ઓગણીસો ઓગણીસમાં તેને રોલેક્ટ એક્ટ સામે દેશવ્યાપી સત્યાગ્રહ શરૂ કરવાનું નક્કી કર્યું રોલેક્ટ એક્ટ પણ તમને જે છે ખ્યાલ છે ઓગણીસો ઓગણીસની અંદર જે છે અમલમાં આવ્યો હતો કે દેશમાં થઈ રહેલી જે રાષ્ટ્રવાદી ચળવળ સ્વતંત્ર ચળવળ હતી એને ડામવા માટે જે છે રોલેક્ટ એક્ટ અમલમાં આવ્યો તો રોલ એક્ટ વિશે જે છે મોતીલાલ નેહરુ એવું કીધું હતું કે નો અપીલ નો વકીલ નો દલીલ મતલબ કે કોઈ પણ પૂછપરછ વગર જે છે એ સીધી જે છે ધરપકડ થઈ શકતી હતી અને કોઈ પણ અદાલતની સુનાવણી વગર જે છે એ આરોપીને બે વર્ષ સુધી લગ લગાડ જે છે જેલમાં રાખવામાં આવતો હતો એક પ્રકારનો જે છે કાળો કાયદો હતો અને સમગ્ર દેશમાં જે છે એના વિરોધ થાય છે છલિયાવાલા બાગ હત્યાકાંડ જે છે એક રીતે રોલેક્ટ એક્ટ વિરોધનું જે છે એક પરિણામ હતું બરાબર છે કે ત્યાં જે છે છલિયાવાલા બાગમાં લોકો આ વિરોધ આ કાયદાનો વિરોધ કરવા માટે જે છે શાંતિપૂર્ણ રીતે એકઠા થયા હતા અને ત્યારે જે છે એ આ કરુણ બનાવ બન્યો હતો આ એ જ રોલેક્ટેક હતો જેની સામે ગાંધીજીએ જે છે દેશવ્યાપી સત્યાગ્રહ શરૂ કરવાનું નક્કી કર્યું હતું આ અધિનિયમ હેઠળ સરકારને રાજકીય પ્રવૃત્તિને દબાવવા માટે ઉચ્ચ સત્તા આપવામાં આવી હતી અને રાજકીય કેદીઓને બે વર્ષ સુધી ટ્રાયલ વગર અટકાયતમાં રાખવાની મંજૂરી આપવામાં આવી હતી ત્યારબાદ જોઈએ આપણે અસહકાર ચળવળ વિશે તો સપ્ટેમ્બર ઓગણીસો વીસમાં કોંગ્રેસના કલકત્તા અધિવેશનમાં તેમણે ખિલાફત અને સ્વરાજના સમર્થનમાં અહસહકાર ચળવળ શરૂ કરવાની જરૂરિયાત અંગે અન્ય નેતાઓને સમજાવ્યા ડિસેમ્બર ઓગણીસો વીસમાં નાગપુર કોંગ્રેસ અધિવેશનમાં અસહકાર કાર્યક્રમ અપનાવવામાં આવ્યો હતો જોકે ફેબ્રુઆરી બાવીસમાં ચોરી ચોરાની ઘટના બાદ મહાત્મા ગાંધીએ અહસહકાર આંદોલન પાછું ખેંચવાનો નિર્ણય લીધો હતો આ અહસકાર આંદોલન શું છે એના વિશે જે છે આપણે થોડું ડિટેલમાં જોઈએ કે જે રીતના રોલેક ટેકનો વિરોધ સમગ્ર દેશની જનતા કર્યો હતો સમગ્ર દેશના મોટા મોટા નેતાઓએ કર્યો હતો અને એને પરિણામે જે છે સરકારે જરા પણ મચક ન આપ્યું અધુરામાં પૂરું જે છે જલિયાબાલા બાગ જેવી કરુણ ઘટના ઘટી ગઈ કે જેમાં નિર્દોષ હજારો નિર્દોષ ભારતીયોના જે છે એ ખલેઆમ થયા હતા આ ઘટનાથી આ હિંસક ઘટનાથી જે છે ગાંધીજીને પણ જે છે અંગ્રેજો પ્રત્યે હવે રહ્યો સોયો વિશ્વાસ જે છે એ જતો રહ્યો હતો આ પૂર્વે જે છે ગાંધીજી અંગ્રેજોને સભ્ય પ્રજા માનતા હતા અને એવું કહેતા કે ભાઈ અંગ્રેજોને જો આપણે યોગ્ય રીતે આપણી માંગો રજૂ કરશું તો અંગ્રેજો જે છે જરૂર એ સાંભળશે પણ હવે તો ગાંધીજીએ પણ નક્કી કરી લીધું કે હવે જે છે એ પૂર્ણ સ્વરાજ જે છે એ જ એકમાત્ર વિકલ્પ છે બીજું કંઈ અમને જોતું જ નથી પૂરેપૂરી આઝાદી અંગ્રેજોને જે છે હવે દેશમાંથી જે છે જવું જ પડશે દેશ છોડીને જવું જ પડશે એવું જે છે નક્કી કર્યું ગાંધીજીએ કે હવે ગમે એમ કરીને છે અંગ્રેજોને દેશમાંથી કાઢવા દે તો એ અંતર્ગત જે છે એમણે અહસહકાર આંદોલન જે છે શરૂ કર્યું અસહકાર આંદોલન જે છે એનો મૂળભૂત હેતુ સૌથી પહેલાં તો જે છે ગાંધીજીએ કીધું કે ભારતની અંદર જે છે એ બ્રિટિશરો આપણે ચારે તરફથી જે છે બ્રિટિશરોને ઘેરી લઈશું વિરોધને એ બધું તો અત્યારે ખૂબ જ થયું બરોબર છે એનાથી જે છે કંઈ વળવાનું નથી આપણે જે જે છે છે એને આર્થિક રીતે બ્રિટિશરોની કમર તોડવી પડશે એની માટે શું કરવું એની માટે ગાંધીજીએ રસ્તો અપનાવ્યો કે સ્વદેશી અપનાવો અને વિદેશીનો બહિષ્કાર કરો ભારતમાં બનતી વસ્તુ જે છે એ એ જ અપનાવો ત્યારથી જે છે એ ખાદીનો એને પ્રારંભ કરાવ્યો કે ખાદીના કપડાં જે છે પહેરવાના અને વિદેશી કપડાનો જે છે બહિષ્કાર કરાયો આખા દેશની અંદર વિદેશી કપડાઓની હોળી જે છે એ કરવામાં આવી વિદેશી કપડાઓને જે જે છે છે સળગાવવામાં આ ઘટનાથી એ બ્રિટિશરોને જે છે ખૂબ જ આર્થિક રીતે જે છે ખૂબ જ મોટું નુકસાન થયું કે ભારતમાં બનેલી વસ્તુઓ જે છે હવે એ વેચાવા લાગી ગઈ હતી અને બ્રિટિશરોનો કપડાં જે છે એ હવે બ્રિટિશરોનો માલ જે છે હવે વેચાતો જ નહોતો આ પરિસ્થિતિ થઈ ત્યારબાદ ગાંધીજીએ જાહેર કર્યું કે જેટલા પણ સરકારી નોકરિયાત લોકો છે એ લોકો જે છે પોતાની નોકરી જે છે એમાંથી રાજીનામું આપી દે આપણ જે છે ગાંધીજીનો બહુ મોટો માસ્ટર સ્ટ્રોક હતો તમે ખાલી એ તો જે છે આપણે નહોતા પણ ખાલી જે છે એટલું જસ્ટ થિંક કરો કે અત્યારે જે છે જો ભારતની તમામ જેટલી પણ બેંક છે એના અધિકારીઓ જે છે એ એકાએક હડતાલ ઉપર આવી જાય તો શું થાય ભારતની તમામ બેંક તમામ સરકારી સરકારી કચેરીઓ કોર્ટ આ બધા અધિકારીઓ જે છે એક સાથે જે છે હડતાલ ઉપર આવી જાય તો દેશનું શું થાય આખી સિસ્ટમ ખોરવાઈ જાય ને તમે કલ્પના કરી શકો છો બરાબર છે કે દેશની શું સ્થિતિ થાય ઘણી વાર જે છે ન્યૂઝપેપરમાં આવતું હોય છે કે બેંકના અધિકારીઓ જે છે હડતાલ ઉપર ઉતરા એની અમુક માંગ પૂરી કરવા માટે તો સરકારે જે છે બે ત્રણ દિવસમાં એની માંગ પૂરી કરવી જ પડે છે કેમકે ચાલે જ નહીં બેંક બંધ રહેતો તો ગાંધીજીએ તમે વિચારો એ વખતે જે જે છે સરકારી કર્મચારીઓને કહી દીધું કે તમારે તમારી નોકરી પરથી રાજીનામું આપી દે હડતાલ તો ઠીક છે રાજીનામું જ ડાયરેક્ટ તો આખી સિસ્ટમ જે છે જાહેર કર્યું કે તમામ સરકારી વકીલો જે છે એ પોતપોતાની પ્રેક્ટિસ જોડી દે પછી તો કે વિદ્યાર્થીઓને કીધું કે તમે જે છે શાળા કોલેજમાં જે છે એ અભ્યાસ કરવાનું મૂકી જોકે ગાંધીજી એ લોકોની વૈકલ્પિક વ્યવસ્થા કરી દીધી પોતાના રીતે પોતાની રીતે જે છે એ કોલેજ બનાવડાવી રાષ્ટ્રીય શાળાઓ બનાવડાવી કે જેનાથી એ લોકોનો અભ્યાસ જે છે એ બગડે નહીં પણ ચારેય બાજુ જે છે અંગ્રેજોને આવી રીતના ઘેરી લીધા અંગ્રેજો માટે હવે કોઈ વિકલ્પ જ નહોતો કે એ એક રીતે કન્ફ્યુઝ થઈ ગયા હતા એક બાજુ જે છે પ્રથમ વિશ્વ એ ચાલતું હતું કે એમાં જે છે એ લોકોએ લડવાનું હતું હિંસક રીતે શસ્ત્રોથી લડવાનું હતું બંદૂક તોપથી લડવાનું હતું બીજી બાજુ ભારતની અંદર જે છે આ એક વ્યક્તિ મહાત્મા ગાંધી કે જે અંગ્રેજોને આવી અહિંસક રીતે જે છે લડત આપી રહ્યો હતો એક બાજુ હિંસક બીજી બાજુ અહિંસક અંગ્રેજોને જે છે હવે કૈસી પણ ગતાગમ પડતી નહોતી કે હવે શું કરવું આ પરિસ્થિતિમાં ગાંધીજી જે છે એમની માટે કોઈ માર્ગ જ નહોતો છડ્યો કે ચલો આંદોલન કરો હિંસક જે છે હડતાલ કરો તો ગમે એમ કરીને જે છે તેને દબાવી દેવામાં આવે પણ આ તો જે છે એ કેવી લડત હતી કે જેનો અંગ્રેજો જે છે ચાહતા હોવા છતાં પણ જે છે કોઈ પણ વિરોધ નોંધાવી શકે એમ જ નહોતા આવું જે છે થોડા સમય સુધી ચાલ્યું તો એવી પરિસ્થિતિ થઈ છેમટે કે અંગ્રેજોએ પણ હવે માની લીધું કે હવે આપણે બસ ચાર પાંચ મહિના ઠીક છે આપણે દેશ છોડીને જવું પડશે તો આ ઘટનાથી બરોબર છે કે હવે તમામ દેશવાસીઓને પણ જે છે એક પ્રકારે આત્મવિશ્વાસ આવી ગયો હતો કે ભારતને હવે તો આઝાદી મળી જ જશે એ દરમિયાન જે છે એ ફેબ્રુઆરી ઓગણીસો બાવીસમાં માં ઘટના બની ચોરી ચોરાની કે એક લોકોનું ટોળું હતું જે ગાંધીજીનો જે છે એ અસહકાર ચળવળને ને સાથ આપવા માટે જે છે એ શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યો હતો એવામાં જે છે એ વીસ બાવીસ જેટલા પોલીસ લોકોએ જે છે એમની ઉપર લાઠીચાર્જ કર્યો ટોળું જે છે આખું ગુસ્સે જ ભરાઈ ગયું

અને ગાંધીજીએ ત્યાં ત્યારે ખાલી એટલું જ કીધું હતું કે અહિંસાનું મૂલ્ય નહીં જાણનારા લોકોના હાથમાં સત્યાગ્રહ જેવું શસ્ત્ર આપીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે અને આ સાથે જ જે છે ગાંધીજી આંદોલન પાછું ખેંચી લીધું આ આંદોલન પાછી ખેંચી લીધા બાદ જે છે આખા ભારતની અંદર જે છે તમામ પ્રવૃત્તિ જે છે બંધ થઈ ગઈ કે એક સમય જે છે લોકોના મનમાં જે આશા થઈ ગઈ હતી કે આઝાદી મળી જશે એ આશા જે છે એ ભસ્મીભૂત થઈ ગઈ અને ભારતનું જે છે આઝાદીનું સ્વપ્ન જે છે હજી આવનારા સત્યાવીસ વર્ષો સુધી લંબાઈ ગયું ત્યારબાદ જોવા જઈએ તો કે દાંડી કૂચ ઓગણીસો ત્રીસ માં ગાંધીજીએ જાહેરાત કરી હતી કે તેઓ મીઠાના કાયદાને તોડવા માટે કૂચનું નેતૃત્વ કરશે તેઓએ સાબરમતી આશ્રમથી ગુજરાતના દરિયાકાંઠાના શહેર દાંડી સુધી કૂચ કરી જ્યાં તેઓએ દરિયા કિનારે જોવા મળતા કુદરતી મીઠાને એકત્ર કરી દરિયાના પાણીને ઉકાળીને મીઠું ઉત્પન્ન કરીને સરકારી કાયદાનો ભંગ કર્યો આ જે છે આંદોલન દાંડી કૂચ સુભાષચંદ્ર બોસે જે છે એમની દાંડી કૂચને જે છે એ નેપોલિયનની પેરિસ કૂચ સાથે સરખાવી છે મહાદેવભાઈ દેસાઈ જે છે ગાંધીજીની આ દાંડી કૂચને જે છે એ મહાભિનિષ્ક્રમર સાથે જે છે હતી સરખાવી હતી

યુ્ધ વિરામ જે છે સ્વીકારે છે ગાંધી અને ઇરવીન વચ્ચે જે છે કરાર થાય છે અને આ જે છે એ સવિનય આજ્ઞા ભંગ ચળવળ જે છે છે ત્યારે પૂર્ણ જાહેર કરે અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના એકમાત્ર પ્રતિનિધિ તરીકે જે છે એ લંડનમાં બીજી ગોલ્ડમેજ પરિષદમાં ભાગ લેવા માટે સંમત થાય છે લંડન થી પરત ફેર્યા બાદ મહાત્મા ગાંધીએ સવિનય અસહકાર આંદોલન ફરીથી શરૂ કર્યું ત્યારબાદ જોવા જઈએ તો કે સામાજિક કાર્ય આ તો એમના જે છે ભારતની આઝાદી માટેના પ્રયાસો હતા ત્યારબાદ સામાજિક કાર્ય જોઈએ તો કે તેમણે કહેવાતા અસ્પૃશ્યોના ઉત્થાન માટે જે છે એ મહત્વપૂર્ણ કાર્ય કર્યું અને અસ્પૃશ્યોને જે છે નવું નામ આપ્યું હરિજન જેનો અર્થ થાય છે ભગવાનના બાળકો સપ્ટેમ્બર ઓગણીસો બત્રીસમાં બી આર આંબેડકરે મહાત્મા ગાંધી સાથે પુના કરાર માટે વાટાઘાટો કરી તેમની આત્મનિર્ભરતાનું પ્રતિક હતું ભારતીય સ્વતંત્ર ચળવળનું જે છે લોકપ્રિય પ્રતિક બને છે રેડિયો તમને બધાને ખ્યાલ છે ગાંધીજી જે છે રેડિયોનો જે છે ખૂબ જ ઉપયોગ કરતા હતા અને એમણે કીધું હતું દરેક આત્મનિર્ભર બનો બરોબર છે અત્યારના ભારતના વડાપ્રધાન જે છે નરેન્દ્ર મોદી જે રીતના આત્મનિર્ભરતાનું અભિયાન ચાલુ કર્યું છે તેની પાછળ જે છે મહાત્મા ગાંધીની આત્મનિર્ભરતા જ જે છે રહેલી છે આ ઉપરાંત જોવા જાય સ્વચ્છ ભારત અભિયાન તો સ્વચ્છ ભારત જે છે તો આ વિચાર કોનો છે મહાત્મા ગાંધીનો મહાત્મા ગાંધી જે છે સ્વચ્છતાના આગ્રહી હતા એમણે એવું કીધું હતું કે દરેક વ્યક્તિ જે છે પોતાનું ફળિયું ચોખ્ખું રાખશે તો આખો દેશ દેશે સ્વચ્છ રહેશે તેમણે લોકોને શાંત પડાવવામાં અને હિન્દુ મુસ્લિમ રમખાણોને રોકવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી કારણ કે દેશના ભાગલા પહેલા અને તે દરમિયાન જે છે બે સમુદાયો વચ્ચે તણાવ નોંધપાત્ર રીતે વધી ગયો હતો વર્ષ ઓગણીસો બેતાલીસમાં તેમણે મહારાષ્ટ્રના વર્ધામાં હિન્દુસ્તાની પ્રચાર સભાની સ્થાપના કરી આ સંસ્થાનો હેતુ હિન્દી અને ઉર્દુ વચ્ચેની લિંક લેંગ્વેજ હિન્દુસ્તાની ભાષાને પ્રોત્સાહન આપવાનો હતો તેમના પુસ્તકોની વાત કરીએ તો હિન્દ સ્વરાજ અને સત્ય સાથે મારા પ્રયોગો આ બે જે છે એમના પુસ્તકો છે અને સત્યના પ્રયોગો જે છે એમની આત્મકથા છે જેનો વિશ્વની લગભગ તમામ ભાષામાં જે છે અનુવાદ થયો છે ત્રીસ જાન્યુઆરી ઓગણીસો અડતાલીસના ના રોજ નથુરામ તેમની હત્યા કરી અને આ સાથે જ ભારતના ભારતના મહાન નેતા અને એમ કહી શકાય કે રાષ્ટ્રપિતા એ મહાત્મા ગાંધીનું મૃત્યુ છે કે ત્યારબાદ આપણે જોઈએ જલ જીવન મિશન એપ્લિકેશન તાજેતરમાં ગાંધી જયંતિના પ્રસંગે વડાપ્રધાને જલ જીવન મિશન મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે પ્રધાનમંત્રીએ જલ જીવન મિશનનો પ્રગતિ અહેવાલ અને ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓ માટે પંદરમાં નાણાંપંચની અનુદાનનો ઉપયોગ કરવા માટેની માર્ગદર્શિકા પણ આ સાથે જ બહાર પાડી છે મિત્રો તમને બતાવી દો જલ જીવન મિશન જે છે એ ભારત સરકાર દ્વારા જે છે ખાસ કરીને હર ઘર જલ જે છે તમામ ઘરે જે છે પાણી પહોંચે એ હેતુસર જે છે એ જલ જીવન મિશન જે છે શરૂ કરવામાં આવ્યું હતું અને આ જલ જીવન મિશન જે છે એની પ્રગતિ ચકાસવા માટે જે છે એ બે ઓક્ટોબરના રોજ જ જે છે વડાપ્રધાને જે છે એની એક ખાસ એપ્લિકેશન પણ જે છે લોન્ચ કરી રહી છે એના વિશે જે છે આપણે થોડું ડિટેલમાં જોઈએ તો કે આ મોબાઈલ એપ્લિકેશન જે છે દરેક ગામ માટે પાણી સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વિગતો લાભાર્થીઓના આધાર ચકાસેલા ડેટા પાણીની ગુણવત્તા અને પ્રદૂષણ સંબંધિત માહિતી જે છે એ પ્રદાન કરશે ઉપરાંત આ મોબાઈલ એપ્લિકેશનનો ઉદ્દેશ જાગૃતિ કેળવવા અને હિસ્સેદારોમાં વધારે પારદર્શિતા સુનિશ્ચિત કરવાનો અને જલજીવન મિશન હેઠળની યોજનાની જવાબદારીમાં સુધારો કરવાનો છે જળ શક્તિ મંત્રાલય દ્વારા જે છે રાજ્યોમાં નળના પાણીના જોડાણનું કવરેજ દર્શાવવા માટે જલ જીવન મિશન ડેસ્કબોર્ડ પણ બનાવવામાં આવ્યું છે ઉપરાંત પાણીની ગુણવત્તાની વ્યવસ્થાપન માહિતી પ્રયોગશાળાઓ અને રાજ્યમાં પ્રાપ્ત ચકાસેલ પાણીના નમૂનાની વિગતો પણ જે છે એ પૂરી પાડશે મતલબ કે હવે જે છે કોઈ પણ નાગરિકે જે છે સપોઝ કે તમારા વિસ્તારમાં જે પાણી આવી રહ્યું છે મ્યુનિસિપાલિટીનું બરાબર છે તો એ પાણી જે છે એની ગુણવત્તા કેવી છે સપોઝ કે તમારે જે છે ચકાસવી છે તો એ તમારી એપ્લિકેશન તમારા મોબાઈલની એપ્લિકેશનમાં જે છે એનો આખો જે છે રિપોર્ટ જે છે એમાં આપેલો હશે કે આ પાણી જે છે એની આટલી ટીડીએસ છે આટલા મિનરલ્સ જે છે એની અંદર છે તમામ વસ્તુ જે છે એ ટુ ઝેડ બાબત જે છે એની અંદર જે છે ઉપલબ્ધ રહેશે અને આ તમામ ડેટા જે છે મોબાઈલ એપ દ્વારા એક જ જગ્યાએ જે છે ઉપલબ્ધ થશે જલ જીવન મિશન વિશે જોઈએ આ તો આપણે જે છે એપ્લિકેશન વિશે જે છે વાત કરી હવે આ મિશન વિશે તો કે વર્ષ ઓગણીસો સોરી વર્ષ બે હજાર ઓગણીસ માં શરૂ કરાયેલ મિશનમાં ફંક્શનલ હાઉસ હોલ્ડ ટેપ કનેક્શન દ્વારા વર્ષ સુધીમાં ગ્રામીણ પરિવારને લિટર પાણી પૂરું પાડવાની કલ્પના કરવામાં આવી છે કે પ્રતિ વ્યક્તિ જે છે એ પંચાવન લીટર પાણી જે છે એ પૂરું પાડવામાં આવે આ ઉપરાંત જલજીવન મિશનનો ઉદેશ્ય પાણીને એક ચરવળ તરીકે જે છે વિકસાવાનો છે જેથી લોકોની જે છે એ પ્રાથમિકતા બની શકે અને આ મિશન જે છે એ કયા મંત્રાલય હેઠળ આવશે એક્ઝામમાં તમને એવો પ્રશ્ન પૂછાઈ શકે તો યાદ રાખવાનું કે આ મિશન જે છે એ જળશક્તિ મંત્રાલય હેઠળ આવે છે ત્યારબાદ તો કે આ મિશન જે છે હાલની પાણી પુરવઠા પ્રણાલી અને પાણીના જોડાણની કાર્યક્ષમતાને સુનિશ્ચિત કરે છે પાણીની ગુણવત્તાની દેખરેખ અને પરીક્ષણ સાથે ટકાઉ કૃષિને પણ પ્રોત્સાહન આપે છે આ સુરક્ષિત પાણીનો સંયુક્ત ઉપયોગ પીવાના પાણીના સ્ત્રોત પીવાના પાણીના પુરવઠા પ્રણાલી ગ્રે વોટર ટ્રીટમેન્ટમાં વધારો અને તેના ઉપયોગની ખાતરી આપે છે જલજીવન મિશન સ્થાનિક સ્તરે પાણીની એકીકૃત માગ અને પુરવઠાની વ્યવસ્થા પર ધ્યાન કેન્દ્રિત કરે છે ઉપરાંત અહીં જે છે ખાસ કરીને વરસાદના પાણીનો પણ સંગ્રહ જે છે એ કરવામાં આવેલો છે ભૂગર્ભ જળ રિચાર્જ પુનઃપયોગ માટે ઘરેલું ગંદા પાણીનું વ્યવસ્થાપન જેવા આવશ્યક છે માટે સ્થાનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ અને અન્ય સરકારી કાર્યક્રમો છે છે એ સામેલ કરવામાં આવ્યા ઉપરાંત અમલીકરણની વાત કરીએ તો ગામની પાણી પુરવઠા વ્યવસ્થાના આયોજન અમલીકરણ સંચાલન અને જાળવણી માટે જે છે પાણી સમિતિઓ જે છે જવાબદાર છે જેમાં ઓછામાં ઓછા પચાસ ટકા મહિલા સભ્યો દસ પંદર સભ્યો જે છે સ્વ સહાય જૂથમાંથી આવશે માન્ય સામાજિક અને આરોગ્ય કર્મચારીઓ અને આંગણવાડી શિક્ષકો વગેરેની બનેલી જે છે આખી ટીમ જે 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 છે 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 એનું આખું આયોજન કરશે આ સમિતિ તમામ ઉપલબ્ધ ગ્રામ સંસાધનો લઈને સિંગલ વિલેજ એક્શન પ્લાન જે છે એ તૈયાર કરે છે અને યોજના અમલ મુકતા પહેલા જે છે ગ્રામ સભામાં મંજૂર કરવામાં આવે છે હવે ફાઈનાન્સ ફાઈનાન્સ પેટર્ન જોઈએ તો હિમાલય અને ઉત્તર પૂર્વીય રાજ્યો માટે જે છે રાજ્ય સરકાર જે છે માત્ર દસ ટકા રકમ જ્યારે નેવ ટકા રકમ જે છે એ કેન્દ્ર સરકાર ચૂકવશે અન્ય રાજ્ય માટે જે છે અડધી રકમ કેન્દ્ર સરકાર અને અડધી રકમ જે છે એ રાજ્ય સરકાર ચૂકવશે જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશો માટે સો ટકા રકમ જે છે એ કેન્દ્ર સરકાર જે છે એ ચૂકવશે અત્યાર સુધીની જો છે સરકારની સફળતાની વાત કરીએ પ્રગતિની વાત કરીએ તો આ યોજના જે છે એ ખૂબ જ સફળ રહી છે એના તમે આંકડા ઉપરથી જે છે તમને આઈડિયા આવશે કે જ્યારે આ મિશન શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે દેશના કુલ ગ્રામીણ પરિવારોમાંથી માત્ર સત્તર ટકા એટલે કે બત્રીસ પોઈન્ટ ત્રણ મિલિયન લોકો પાસે જે છે એ નળનું પાણી હતું જ્યારે હાલમાં લગભગ સાત પોઈન્ટ એસી કરોડ એટલે કે એકતાલીસ પોઈન્ટ ચૌદ કરોડમાં જે છે એ નળનું પાણી પુરવઠો છે તમે સમજી શકો છો બરાબર છે કે જ્યારે શરૂ કરવામાં આવ્યું ત્યારે સત્તર ટકા ને હાલમાં એકતાલીસ ટકા ઘરોમાં જે છે નળનો પાણી પુરવઠો છે તો ખૂબ જ સારી રીતે જે છે આપણે કહી શકીએ કે આ યોજના જે છે એ ચાલી રહી છે જ્યારે ગોવા તેલંગાણા આદમા નિકોબાર ટાપુઓ અને પુડુચેરી ગ્રામીણ વિસ્તારમાં સો ટકા જે છે ઘરગથ્થુ જોડાનું લક્ષ્ય જે છે હાસિલ કર્યું છે અને હર ઘર જલ સુનિશ્ચિત કરવા માટે રાજ્યો જે છે હવે પ્રતિબદ્ધ છે નાના વિશે જે છે જોઈએ તો ટાર્ગેટ એવો છે કે બે હજાર ચોવીસ સુધીમાં જે છે પ્રત્યેક પાણી મળી જવું જોઈએ ઓકે તો આ જે છે ત્યારબાદ આપણો નવો ટોપિક છે હવાઈ બીજ અભિયાન ચર્ચામાં કેમ તો કે તાજેતરમાં જે છે તેલંગાણામાં સીટ કોપટેડ ડ્રોનનો ઉપયોગ કરી ભારતનું પ્રથમ એરિયલ સીડિંગ અભિયાન જે છે એ શરૂ કરવામાં આવ્યું હતું એરિયલ સીડિંગ એરિયલ સીડિંગ અભિયાન મતલબ કે એ હેલિકોપ્ટર અથવા તો ડ્રોનનો ઉપયોગ કરી અને જે છે એ વૃક્ષારોપણ કરું અગાઉ ઓગસ્ટ બે હજાર પંદરમાં આંધ્રપ્રદેશ સરકારે જે છે એ ભારતીય નૌકાદળના હેલિકોપ્ટરનો ઉપયોગ કરી અને હવાઈ સીડિંગ પ્રોગ્રામ શરૂ કર્યો હતો થોડું છે આના વિશે ડિટેલમાં જોઈએ તો આ અભિયાનનો ઉદ્દેશ ડ્રોનનો ઉપયોગ કરી બે હજાર ત્રીસ સુધીમાં દેશમાં એક અબજ વૃક્ષોનું વાવેતર કરી અને વનીકરણના મિશનને વેગ આપવાનો છે જો સરકારનો છે આ પ્રોજેક્ટ પાછળ ખૂબ જ ઊંચો લક્ષ્યાંક છે કે બે હજાર ત્રીસ સુધીમાં છે દેશમાં એક અબજ વૃક્ષોનું વાવેતર કરવાનું છે આ પ્રોજેક્ટમાં વિસ્તારને હરિયાળો બનાવવા માટે સાંકડી ઉજ્જળ અને ખાલી જંગલ જમીન પર જે છે ડ્રોનનો ઉપયોગ સીટ બોલ સ્પ્રે એટલે કે એક પ્રકારના બીજ કહેવાય જે છે એનો સ્પ્રે કરવામાં આવે છે અને સીટ કોપ્ટર જે છે મારુત ડ્રોન્સ દ્વારા વિકસિત જે છે એ ડ્રોન છે જે ઝડપી અને માપી શકાય તેવા વનીકરણ માટે એરિયલ સીડિંગ જે છે એનું સોલ્યુશન છે હજુ આના વિશે જે છે તમને એકદમ ડિટેલમાં જે છે જે છે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ એકચ્યુઅલમાં જે છે આ પ્રોજેક્ટ શું છે ઓકે તો જોઈએ હવાઈ વાવણી એરિયલ સીડિંગ જે છે એક રોપણી તકનીક છે જેમાં બીજને માટી ખાતર ચારકોલ અને અન્ય ઘટકોના મિશ્રણમાં લપેટી અને એક દડાનો આકાર આપવામાં આવે છે સમજાવો તમને કે નાનકડો બી ઘણા બધા બી જે છે એને ભેગા કરે હવે એને જે છે એની ફરતે શેનું શેનું લેયર કરશે ખાતર ચારકોલ અને અન્ય ઘટકો જે છે એનું મિશ્રણ કરશે અને એક દડો બનાવશે માટીનો જે છે એક બોલ બનાવશે ત્યારબાદ શું કરે તો કે પ્લેન હેલિકોપ્ટર અથવા તો ડ્રોન જેવા હવાઈ ઉપકરણનો ઉપયોગ કરી અને આ દડાઓને જે છે એ નીચે ફેંકવામાં આવે જમીન પર જે વિસ્તારોમાં જે છે એ ફેંકવામાં આવે છે આનો બીજો ફાયદો એ થાય કે પાણી અને જમીનમાં દ્રાવ્ય આ પદાર્થોને ભેળવવાથી પક્ષીઓ કે વન્યજીવો આ બીજને નુકસાન કરતા નથી બાકી કેવું થાય તમે ખાલી બી જે છે એને તમે જમીનમાં રાખશો તો એવી શક્યતા પણ વધી જાય કે પક્ષીઓ છે અથવા તો પ્રાણીઓ જે છે એને ખાય છે સમજો જેથી જેથી શું થાય કે મતલબ એનો જે છે કોઈ ફાયદો ના રહે હવે આનાથી જે છે માટીનું કોટિંગ કરશે એનાથી જે છે ફાયદાકારક પણ મળવાની જે છે આશા જે છે એ ખૂબ જ વધી જાય છે કેમ કે એમાં ઓલરેડી જે છે પોષક તત્વો રહેલા હોય છે કે જે બીજની વૃદ્ધિ જે છે એ માટે જરૂરી હોય બીજ ધરાવતા આ દડા ઓછા ઉડતા ડ્રોન દ્વારા નકશાને બદલે જેને કારણે બીજ હવામાં તરવાને બદલે કોટિંગ મિશ્રણના વજન દ્વારા પૂર્વ નિર્ધારિત સ્તર ઉપર જ પડે કે જ્યાં આપણે જે છે એને પાડવું છે ત્યાં જે છે એ બીજ જઈને પડશે જ્યાં પૂરતો વરસાદ હોય ત્યારે આ બીજ અંકુરિત થાય છે અને તેમાં હાજર પોષક તત્વો જે છે એની પ્રારંભિક વૃદ્ધિમાં મદદ કરે છે તો આ રીતના જે છે આખું આયોજન છે સરકારનું કે ડ્રોન દ્વારા જે છે આ હવાઈ બીજ અભિયાન જે છે એને શરૂ કરવું અને એનું જે કંઈ લક્ષ્યાંક જે છે કે આપણે જે છે સ્ટાર્ટિંગમાં જોયું કે સરકારે જે છે એ પ્રકારનું જે છે લક્ષ્યાંક બનાવ્યું છે કે બે હજાર ત્રીસ સુધીમાં જે છે એ કબજ વૃક્ષોનું વાવેતર કરવું હવે જો તમે આકૃતિમાં જુઓ છો હવે તમને એક્ઝેક્ટ ક્લિયર થઈ જશે કે કઈ રીતના જે છે એ આ એરિયલ સીડિંગ પ્રોગ્રામ જે છે એ સ્ટાર્ટ કરવામાં આવ્યો છે કે અહીં જે છે તમે આકૃતિમાં જોવો છો કે આ જે છે એ માટીનો જે છે આખો દડો છે જો આગળના ભાગે જે છે કેવો છે એકદમ અણીવાળો છે એટલે તેને ઉપરથી જ્યારે છોડવામાં આવશે ત્યારે જે છે માટીમાં વેગને લીધે ખૂપી જશે ખૂંચાઈ જશે ત્યારબાદ તો કે ધીરે ધીરે જે છે બહારનું લેયર જે છે આખું જે છે માટીમાં ભળી જશે અને અંદર જે બીજ રહેલા છે એ જે છે ધીરે ધીરે જે છે એનો વિકાસ થશે અને એમાંથી જે છે આઠું આખું અને આ પ્રોજેક્ટ માટે જે ડ્રોનનો ઉપયોગ થઈ રહ્યો છે એ મારુત ડ્રોન જે છે તમે આકૃતિમાં જોઈ શકો છો એ પ્રકારના જે છે આખા ડ્રોન છે મારુત ડ્રોન્સ અને તેલંગા ગવર્મેન્ટ દ્વારા જે છે આ પ્રકારનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે અને તેને પ્રોજેક્ટ હરાભરા તરીકે પણ ઓળખવામાં આવે છે હવાઈ બીજના ફાયદા જોઈએ તો દુર્ગમ વિસ્તારોમાં પ્રવેશ આ પદ્ધતિ દ્વારા દુર્ગમ વિસ્તારો જે કે જ્યાં ઢોળાવ હોય અથવા તો જંગલના રસ્તા ન હોવાને કારણે પહોંચવું મુશ્કેલ છે તેને સરળતાથી નિશાન બનાવી શકાય છે હવે જે રીતના વૃક્ષારોપણના કાર્યક્રમો થઈ રહ્યા છે તો એ પ્રકારના કાર્યક્રમો જે છે અમુક મર્યાદા હોવાને લીધે જે છે એ ના થઈ શકે જંગલના રસ્તા ના હોય અથવા તો ટોળાઓ હોય એવા વિસ્તારોમાં જે છે તમે ક્યાંથી વૃક્ષારોપણ કરવાના તો આવા વિસ્તારોમાં જે છે એ ડ્રોનને તમે સરળતાથી લઈ જઈ શકો અને ત્યાં ડ્રોન દ્વારા જે છે એ માટીના દડાને ત્યાં છોડવામાં આવે અને જ્યારે જે છે વરસાદ કેવું થાય ત્યારે જે છે એમાંથી જ જે છે એ આખું વૃક્ષ જે છે એનું નિર્માણ થઈ શકે તો આ એક જે છે ખૂબ જ સારી તકનીક કહી શકાય હવાઈ બીજ જે છે એના આ ફાયદા આપણે કહી શકીએ કે જ્યાં લોકો ના પહોંચી શકે ત્યાં પણ જે છે એ સરળતાથી પહોંચી અને જે છે સરકારના વનીકરણના કાર્યક્રમને જે છે એ સફળ બનાવશે તદુપરાંત આ પ્રકારના જે કંઈ બીજ છે એને ખેડાની જરૂર નથી બીજું કે તેમને ખેતી અથવા વાવેતરની પણ જરૂર નથી કારણ કે તેઓ પહેલેથી જ જે છે જમીન પોષક તત્વો અને સૂક્ષ્મ જીવોથી સમૃદ્ધ છે માટીના શેર તેમને પક્ષીઓ કીડીઓ અને ઉંદર જેવા જીવાથી પણ રક્ષણ આપે તો કુદરતી રીતે જે છે એ બીજનું રક્ષણ થાય છે અને એ જે છે વૃક્ષ બનવામાં સફળ થાય છે ઓકે તો આ હતું હવાઈ બીજ અભિયાન ત્યારબાદ જે છે આપણે બીજો મુદ્દો જોઈએ ઓકે તો ત્યારબાદનો આપણો મુદ્દો છે એટલે અત્યાર અત્યારનો સૌથી ચર્ચિત મુદ્દો અત્યારનો ભારતનો જે છે સૌથી ચર્ચિત મુદ્દો જો કોઈ હોય તો એ છે ઇન્ડિયાસ કોલ ક્રાઇસિસ ભારતમાં જે છે કોલસાની અછત ચર્ચામાં કેમ તો કે તાજેતરમાં જે છે ભારતના થર્મલ પાવર પ્લાન્ટ કોલસાની તીવ્ર અછતનો સામનો કરી રહ્યા છે કારણ કે થર્મલ સ્ટેશનમાં સંખ્યા વધવાને કારણે કોલસાનો શોક જે છે સરેરાશ ચાર દિવસ માટે જે છે બાકી રહ્યો છાપા ન્યૂઝપેપરમાં પણ જે છે આવી ગયું કે હવે માત્ર ચાર દિવસ ચાલે એટલો જે છે કોલસાનો જથ્થો રહ્યો છે અહીં પણ જે છે અહેવાલમાં લખ્યું છે કે કોલ ફાયર પ્લાન્ટ્સ અપ નિયરલી સેવન પર્સન્ટ ઓફ ઇન્ડિયાઝ પાવર સોર્સ કે ભારતની અંદર જે વીજ ઉત્પાદન થઈ રહ્યું છે એમાં કોલસાનો ફાળો જે છે સિત્તેર ટકાથી વધારે છે ઓન ઓક્ટોબર વન ધ પાવર મિનિસ્ટ્રી સેટ ધેટ ધ વન હંડ્રેડ થર્ટી ફાઈવ થર્મલ પાવર પ્લાન્ટ્સ ઇન ધ કન્ટ્રી એન એવરેજ ઓફ અબાઉ ટુ ફોર ડેઝ કોલ સ્ટોક લેફ્ટ ચાર દિવસ બાકી છે એટલો જથ્થો જે છે હવે રહ્યો છે થોડું ડિટેલમાં જે છે આ રીતે આ મુદ્દા વિશે જોઈએ કે ભારતમાં સુકામે જે છે અત્યારે કોલસાની અછત જે છે એ વર્તાઈ રહી છે અને કોલસાનો એવો તે શું ઉપયોગ છે કે જે જેના લીધે જે છે આ એક રાષ્ટ્રીય મુદ્દો બની ગયો છે હાલમાં વીજળીની માંગમાં વધારો પુરવઠાની સમસ્યાઓ સાથે કોવિડ નાઇન્ટીન રોગચાળામાંથી પુનઃપ્રાપ્ત અર્થતંત્ર જે છે એ વર્તમાન કોલસાની અછત તરફ દોરી ગયું છે તો કે જે રીતના આપણે જોઈએ છીએ કેમ દેશ દેશે અત્યારે કોરોના જે છે એમાંથી ધીમે ધીમે જે છે રિકવરી મેળવી રહ્યું છે પણ એની સામે જે છે એ તો કે વીજળીની માંગમાં જે છે તીવ્ર વધારો થયો છે ભારતની વીજળીની માંગમાં તીવ્ર ઉછાળો સ્થાનિક ખાણ ઉત્પાદન તરફ દે છે દબાણ અને દરિયાઈ કોલસાના વધતા ભાવની અસરોથી જે છે ભારત ઓલરેડી અત્યારે પરેશાન છે અધૂરામાં પૂરું જે છે કોવિડને લીધે જે છે હોસ્પિટલ જે છે એમાં ખાસ કરીને ઓક્સિજન ઓક્સિજનની માંગ જે છે ખૂબ જ વધી અને એ બધામાં પણ જે છે એ આ બધી વસ્તુ જે છે કેનાથી તો કે ઇલેક્ટ્રિસિટીથી ચાલે તો વીજળીની ડિમાન્ડ પણ જે છે એટલી જ વધી જાય છે વીજળીની ડિમાન્ડ જે છે એટલી વધી તો શું થયું તો કે વીજ કોલસાથી ચાલતા થર્મલ પાવર પ્લાન્ટસે જે છે તે ઉત્પાદનમાં વધારો કર્યો વીજળીના ઉત્પાદનમાં વધારો કરે છે હવે વીજળીના ઉત્પાદનમાં વધારો કરવો હોય તો દેખિત રીતે જે છે સામે કોલસાનો જથ્થો પણ જે છે વધારે જોઈએ તો આ બધામાં જે છે એ ભારતની અંદર કોલસાની જે છે અછત વર્તાઈ રહી છે જેનાથી ભારતના ઊર્જા મિશ્રણમાં થર્મલ પાવરનો હિસ્સો જે છે બે હજાર ઓગણીસમાં કેટલો હતો એકસઠ ટકા હતો જે વધીને હવે 66 ટકા થઈ ગયો છે હાલમાં પણ જે છે ભારતે વીજળી માટે જે છે કોલસા ઉપર આધારિત રહેવું પડે છે એ પરિસ્થિતિ છે ત્યારબાદ જોઈએ એના અન્ય કારણો વિશે અન્ય કારણોમાં જે છે સૌથી પહેલાં તો પૂર અને વરસાદ એપ્રિલ જૂન સમયગાળા દરમિયાન જે છે થર્મલ પાવર પ્લાન્ટ દ્વારા સામાન્ય કરતાં ઓછો સ્ટોક સંગ્રહ અને ઓગસ્ટ સપ્ટેમ્બરમાં કોલસા સંબંધિત વિસ્તારોમાં અવિરત વરસાદને કારણે કોલસાની ખાણોમાં કોલસાના ઓછા રવાનગીને કારણે જે છે ઉત્પાદન ઓછું થયું હતું હવે જો અહીં જે છે દર વર્ષે જે છે આ રીતની જે છે પરિસ્થિતિ હોય છે કે એપ્રિલ જૂનના સમયગાળા દરમિયાન જે છે એ સરકાર પહેલેથી જ જે છે એ સ્ટોક વધારે છે બરાબર છે સામાન્ય કરતાં જે છે સ્ટોકનો સંગ્રહ જે છે વધારે કરે છે જેને લીધે શું થાય તો કે જૂન જુલાઈમાં જે છે આમ પણ જે છે એ ખાણકામ જે છે બંધ રહેવાનું હોય વરસાદને કારણે કે વરસાદને કારણે જે છે એ ખાંડની અંદર ખોદકામ નથી થતું અને કોલસા જે છે એ ઉલેચવામાં નથી આવતા પરંતુ આ વખતે થયું કે વરસાદ જે પડવો જોઈએ એના કરતાં જે છે દોઢ મહિના બે મહિના જે છે મોડો પડ્યો સિઝન જે છે વરસાદથી દોઢ બે મહિના મોડી ચાલુ થઈ જેને લીધે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જે છે એ સતત જે છે વરસાદ ચાલુ આ વખતે તમને બધાને ખ્યાલ જ હશે કે ચોમાસું જે છે કેટલું મોડું જે છે એ પૂરું થયું કે સામાન્ય રીતે જૂનના એન્ડિંગમાં જે છે એ ચોમાસાનું આગમન થઈ જાય પણ આ વખતે ઓગસ્ટમાં ઓગસ્ટની આસપાસ જે છે વરસાદનું જે છે આગમન થયું હતું ભારતની અંદર સપ્ટેમ્બર સુધી જે છે વરસાદ ચાલુ હતો તો આ બધા કારણો લીધે શું થયું તે કે એ બધી ખાણોમાં જે છે પાણી ભરાઈ ગયું હવે પાણી ભરાઈ જાય એટલે કોલસા જે છે કેવી રીતના કાઢી શકાય એ કોલસા પણ જે છે એ બધું જે છે એ એનું એમ કહેવાય ને કે ઉત્ખનન જે છે એ કાર્ય બંધ રહ્યું આપણે એક કારણ છે કે ભારતની અંદર જે છે અત્યારે કોલસાની અછત વર્તાઈ રહી છે બીજું કે આયાત ઘટાડવી તો કે કોલસાના ઊંચા આંતરરાષ્ટ્રીય ભાવ તેમજ આયાત ઘટાડવાના પગલાંને કારણે પ્લાન્ટ્સે જે છે એ આયાતમાં ઘટાડો કર્યો છે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર જે છે અત્યારે કોલસાના ભાવ જે છે એ આસમાને છે એવામાં જે છે એ ભારત સરકારે જે છે આયાતમાં જે છે ઘટાડો કર્યો કેમકે સરકારને પણ જે છે વધુ ખર્ચ જે છે પોસાય એમ નહોતો બીજું કે ઉદ્યોગોને જે છે પાવરની અછતનો સામનો કરવો પડે છે તો તે ભારતના આર્થિક ક્ષેત્રને પુનઃસ્થાપિત કરવામાં વિલંબ કરી શકે છે ભારતની વસ્તી અને અવિકસિત ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ લાંબા સમય સુધી વીજળીની ગંભીર કટોકટી તરફ દોરી શકે છે જો આવી પરિસ્થિતિ રહી તો ભારતમાં જે છે જો આવી પરિસ્થિતિ રહી તો ભારતે લાંબા સમય સુધી વીજળીની કટોકટી જે છે એ સહન કરવી પડી શકે છે હવે સરકાર જે છે આમાં સરકાર પાસે શું વિકલ્પ રહે છે તો કે એક તો ખાણકામને જે છે પ્રોત્સાહન આપવામાં આવે સરકાર સ્ટોક પર જે છે એ નજીકથી નજર રાખી રહી છે અને સરકારી કોલ ઇન્ડિયા અને એનટીપીસી પણ પુરવઠો વધારવા માટે ખાણોમાં ઉત્પાદન વધારવા માટે કામ કરી રહી છે ત્યારબાદ પુરવઠા નિયંત્રણ ભારતમાં ઘરેલું વીજ પુરવઠાનું રેસનિંગ ખાસ કરીને ગ્રામીણ સૌથી પહેલો મુદ્દો જોઈએ તો ભારતમાં ઘરેલું વીજ પુરવઠાનું રેસનિંગ ખાસ કરીને ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારો માટે સૌથી સરળ ઉકેલો પૈકીનો એક તરીકે જે છે ઉભરી શકે છે બીજું કે નાણાકીય ખર્ચ છતાં ભારતે જે છે તેની આયાત વધારવી પડશે હવે એવું જે છે ભારત ના કહી શકે કે જે છે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર જે છે ભાવ વધારે છે તો ભારત જે છે આયાત ઘટાડે છે જેટલી આયાત થઈ રહી છે એટલી તો રહેવી જ જોઈએ ઉપરાંત જે છે વધારવી પડશે ખર્ચ થાય એમ હોવા છતાં પણ જે છે આયાત ભારતે વધારવી પડશે કેમ કે એને લીધે જે છે કોલસાની અછતને લીધે ભારતના ઘણા ક્ષેત્રોમાં જે છે એની પ્રતિકૂળ અસર થવાની છે તો એ ટાળવા માટે જે છે ભારતે આયાત જે છે એ તો વધારવી જ પડશે ત્યારબાદ તો કે જળ વિદ્યુત ઉત્પાદન હવે આ સમય એવો છે કે ચોમાસાના વર્ષાથી કોલસાની ખાણોમાં જે છે એ પાણી ભરાઈ ગયા છે જેનાથી હાઇડ્રો પાવર ઉત્પાદનને વેગ મળવાની શક્યતા છે ડેમ પરના મોટા હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ કોલસા પછી ભારતનો જે છે મુખ્ય પાવર સ્ત્રોત છે હવે ભારતે જે છે એક હદ ઉપર રહી અને પછી હવે માત્ર કોલસા ઉપર જે છે નિર્ભર રહેવું એ જે છે પોસાય એમ નથી તો અહીં કોલસાનો વિકલ્પ તરીકે જે છે એ

લાખો વર્ષો પહેલાં થઈ હતી જ્યારે વિશાળ ફોન અને મસેજ પૃથ્વીના પૂપડાની નીચે દટાઈ ગયા હતા અને એટલા માટે કોલસાને પરિત સંસ્થાન તરીકે પણ ઓળખવામાં આવે છે વિશ્વના મુખ્ય કોલસા ઉત્પાદકોમાં ચીન યુએસ ઓસ્ટ્રેલિયા ઇન્ડોનેશિયા અને ભારતનો સમાવેશ થાય છે ભારતના કોલસા ઉત્પાદક પ્રદેશોમાં જોઈએ તો ઝારખંડમાં રાણીગંજ ઝરિયા ધનાબાદ અને મૂકારોનો સમાવેશ થાય છે કોલસાને ચાર ટેન્કમાં પણ